આપણા સૌની ઉત્સુકતા છે નહીં બાવીસમી જાન્યુઆરીનો એ દિવસ કેવો હશે કેવી રીતે ભગવાન રામલલાની પ્રતિષ્ઠા થશે ભક્તો કેવા સેલિબ્રેટ કરશે આ તમામ બાબતે આપણો આતુરતાનો અંત આવવાનો છે બાવીસમી જાન્યુઆરી રામલલાની પ્રતિષ્ઠા થશે પરંતુ દર્શક મિત્રો અયોધ્યાની તૈયારીઓ કેવી ચાલી રહી છે કેવા પ્રકારની સુવિધાઓ છે તેની આપણને સૌને એક પ્રશ્નાર્થ થતો છે તો આપણે એની પણ વાત કરી લઈએ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પંચાણું જેટલા કામદારો તૈનાત રહેશે સાથે છસો જેટલા તબીબો સેવા પણ આપશે એટલે કે ડોક્ટર્સ જે છે તે લોકો પણ સેવા આપશે કારણ કે ત્યાં ભીડ વધારે રહેશે ભીડના લીધે ક્યાંક ને ક્યાંક કોઈકને હાર્ટનો ઇસ્યુ નથી થતો કોઈના બ્લડ શુગર અનેક બાબતે બ્લડ પ્રેશરથી લઈ શુગરથી લઈને તમામ બાબતે તબીબો પર ત્યાં હાજર રહેવાના છે ત્યારે રેસ્ટોરન્ટમાં અને સ્વચ્છતામાં છસો કામદારો કામે લાગી જશે સંતોના ઉતારા જે છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સંતો માટે ત્રેપન આશ્રમો બનાવવામાં આવે છે અને આ આશ્રમોમાં સંતોના ઉતારા રહેશે સાથે જ પ્રચારક રામ જન્મભૂમિની વ્યવસ્થા પણ તે પણ સંભાળવામાં આવશે નિમંત્રક કાર્ડ દ્વારા પ્રવેશ મળશે નહીં પરંતુ પાસ આપવામાં આવશે દર્શક મિત્રો ભવ્યાતિત ભવ્ય દિવસ હશે જ્યારે રામલલ્લાની પ્રતિષ્ઠા થવાનો છે દર્શક મિત્રો આ મહત્વની બાબત આ એક એવો દિવસ એવો સૂર્ય એક નવ કિરણ જ્યારે આપણી સામે આવશે ત્યારે આપણા સૌના સદભાગ્ય રહેશે કે આ દિવસ આપણે સાક્ષી બનવાના છે